તમે વાણિયા છો ને, વ્યાજ લીધા વગર જવા દો ખરા. તમે ભગવાન પાસે પણ વ્યાજ ના જોડો. ભગવાન, પેલા દિવસે તમારા 3 કલાક બાકી છે, 30 વર્ષનું વ્યાજ ચડી ગયું છે, આપી દો 48 કલાકની દેશના. અને ભગવાન પણ સમજે છે કે હવે મોક્ષમાં જાઉં છું, આ તો વાણિયા છે, મોક્ષમાં પણ મને વ્યાજ લેવા આવી જાય. એના કરતા દેવું ચૂકવીને જવું. અને પ્રભુએ દેશના શરૂ કરી, પ્રભુની 2 દેશના યાદ રાખ, યાદ રાખજો. એક નાનકડો બાબો જયારે પહેલો શબ્દ બોલે ને, આખા પરિવારમાં આનંદ આનંદ છવાઈ જાય. બરાબર છે? એ 6 મહિનાનો હોય ને, ત્યારથી તમે બોલાવવાની શરૂઆત કરો. બોલ મમ્મી, બોલ પાપા. શરૂ થાય કે ન થાય? ઓલાને જે દાંત નથી આવ્યા, ઓલો બચારો કઈ સમજતો નથી. સાચું બોલો, ઘણી વાર મને એમ થાય કે તમે એમ દુકાનેથી ઘરે આવો ને ઓલો ઘોડિયાની અંદર હોય, હા, 3 મહિનાનો 6 મહિનાનો, એ બિચારો સૂતો હોય તો એને સળી કરે, એને જગાડે. કેમ કે પછી પોતાને સુઈ જવું છે, પછી એને ઘોડિયામાંથી બહાર કાઢે, પછી આમ ઉછાળે ને તેમ ઉછાળે. ઓલો રડે તો કે જો કેવો હસે છે, અલ્યા લલ્લુ આ રડે છે. અને હસે છે કે ભાઈ, પછી બાજુ શું કરે કે ભાઈ, એની સાથે કાલી ઘેલી વાતો કરે. અને પછી એને કે બોલ મમ્મી, બોલ પપ્પા. ઘણી વખત તો મને એમ થાય આ 2માંથી કોણ ગાંડો, એ જ ખબર ના પડે. ઓલો તો નથી અમતો, આયર નથી અમતો. પણ એ જ બાબો 1.25 વર્ષે જયારે પહેલી વખત બોલે ને મમ્મી, ત્યારે મમ્મીના શરીરના 3.25 કરોડ રૂવાડા ખડા થાય છે. આજ મારા દીકરો પહેલી વખત મને મમ્મી કહીને બોલાવે. યાદ રાખજો, તમારી 70 કે 80 વર્ષની માં હશે ને, તમે કદાચ 40 વર્ષના હશો ને, તો એ તમારા મોઢામાંથી બા મા મમ્મી શબ્દ નીકળે ને, તો એ આજે રાજી થતી હોય. જે માં તમે બચપણમાં હતા ત્યારે તમને બોલાવ 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 કરવા માટે મોઢામાં આંગળી નાખતી હતી, એ જ માં આજે મોટી થયા પછી તમે એને કહો છો ચૂપ બેસ, તારા વચ્ચે નહીં બોલવા. વાહ, દેરાસરમાં જઈને ધૂપ પૂજા કરવાની ને ઘરે આવીને મા બાપને કહી દેવાનું ચૂપ. કયા પ્રકારની તમારી આ ધૂપ પૂજા છે? એક બાબો બોલે છે ત્યારે આનંદ થાય જન્મ્યા પછી, અને મરતી વખતે એક બાપ જયારે છેલ્લો શબ્દ બોલે છે ને, એ જિંદગીભર માટે યાદ રહી જાય છે. એમ રાઈટ? તમારો બાપ જયારે મરવા પડ્યો હોય અને એ વખતે તમે બાજુમાં બેઠા હો, ત્યારે તમારો બાપ તમને એટલું જ કે બેટા બીજું તો કઈ નહીં, આટલું તને કહું છું, આટલું ક્યારે ભૂલતો નહીં, આટલું તારા જીવનમાં કાયમ માટે યાદ રાખજે. અને તમે એને જિંદગીભર માટે યાદ રાખો. મારા જેવા આવે તો તમે કહો કે મારા સાહેબ, મારા પપ્પા મને જતા જતા આટલું કહી ગયા હતા, બેટા આટલું છોડતો નહીં. પેથળના મા બાપ જયારે મરવા પડ્યા હતા, ત્યારે પેથળના બાપ પાસે પેથળ બેઠો છે, બાપની છાતી પર હાથ મૂકીને, બાપુજી કંઈ કહેવું હોય તો કહી દો. ત્યારે પેથળે કીધું હતું, બેટા બીજું તો કંઈ નથી કહેવું, એટલું જ કહેવું છે, જીવનમાં ક્યારેય દેવ અને ગુરુના સ્થાનને ઓળંગતો નહીં. એટલે દેવ ગુરુના સ્થાનને ઓળંગતો નહીં એટલે શું? તું જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળે, વચ્ચે દેરાસર આવે તો દર્શન કર્યા વગર આગળ નહીં જતો. અને તું ઘરેથી બહાર નીકળે, રસ્તામાં ઉપાશ્રય આવે ને અંદર ગુરુ ભગવંત હોય, તેમને વંદન કર્યા વગર આગળ નહીં જતો. પેથળે જિંદગી ભર આ સાચવ્યું છે. અમદાવાદીઓને આવો નિયમ આપું તો શું થાય? સવારે નીકળીએ તો છેક સાંજે ઓફિસ ભેગા થઈએ, આખો પાલડી રોડ પસાર કરતા 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 કાળુપુર પહોંચીએ, ત્યાં સુધીમાં કેટલા દેરાસર ને કેટલા. હાલો અમદાવાદીઓને એટલી છૂટ આપવામાં આવે કે તમારે લોકલ અમદાવાદમાં નહીં પણ અહીંથી પાલીતાણા જાઓ, ત્યારે રસ્તામાં કોઈ પણ મારા સાહેબ મળે અને રસ્તામાં કોઈ પણ દેરાસર આવે ત્યારે ગાડી ઊભી રાખવાની. કબૂલ? બધું જ ઘડિયાળનો કાંટો અને ગાડીનો કાંટો, 2માંથી કોણ દોડતું હોય? 120 140, ભાઈ 3 કલાકમાં પહોંચવાનું છો પાલીતાણા, 1.5 કલાકમાં શંખેશ્વર પહોંચવાનું છે, પછી લાઈનમાં ઉભા રહેવાનું છે, પછી બાસ્કેટ પૂજા કરીને પાછા 10 વાગે તો આપણે આપણી ઓફિસમાં ભેગા થઈ જવાનું. તમારી હવે પૂજા ફ્લાઇંગ પૂજા થઈ ગઈ છે. હા, સારું છે, શંખેશ્વરમાં લેન્ડ નથી થતું, સીધું ઉપરથી જો લેન્ડ થતું હોય ને તો તમે બહાર ઉભા રહ્યો એમાં નથી. ઘરેથી પૂજાના કપડામાં પ્રાઇવેટ ચાર્ટર પ્લેન કરી આમ 52 જીનાલયની અંદર
ફ્લાઇંગ પૂજા ચાલે છે. શું મજા આવે છે, કઈ મજા આવે તમને. રસ્તામાં બેરે આવે, દેરા આવે, તમારે ઝૂકવું નથી. રસ્તામાં કોઈ ગુરુ મહારાજ મળે, ઉભા રહીએ ખરા, પણ દૂરબીનથી જોઈ લઈએ કોણ છે. આપણા ઓળખીતા છે તો મોઢું બહાર કાઢવા, ન હોય તો ભગાવી દેવા. હું મળીશ તો હવે ઉભા રહેશો ખરા? હવે તો રહેવું જ પડશે ને, હા પેલા રહેવું પડશે. એક જણ ઉભો રહ્યો તો તારા જેવો જ, એ આગળ જઈને ઉભો રહ્યો ને અમે પાછળ હતા. મને થયું કે આપણો ભગત હમણાં બહાર આવશે ને કહેશે, મારા સાહેબ તમે સંકેશ્વર જાઓ છો, હું અહીંયા સંકેશ્વર જાઉં છું, લાવો તમારા પાત્રા, લાવો તમારી ઉપથી, લાવો તમારો ઘોડો, હું મૂકી દઈશ ધર્મશાળામાં. તમારે ક્યાં ઉતરવું છે, જીયામાં ઉતરવાનું છે, પાલનપુરમાં, કાલારીમાં કે 108માં, હું ત્યાં બધું મૂકી દઈશ, માટે આપી દો. હું એવા વિચાર કરતો કરતો આગળ ગયો, ઓલો મારો બેટો અંદરથી બહાર ના આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે જશું પછી બહાર આવશે. હું જેવો નજીક આવ્યો, એણે બારીમાંથી ડોકિયું બહાર કાઢીને મને પૂછે છે, મારા સાહેબ આ રસ્તો શંખેશ્વર જાય છે બરાબર છે? તારી ભલી થાય, હું તારા ભરોસે, તું મારા ભરોસે.